દાંડી જમીન પર ચાલતા ચાલતા થાકી જઈએ તો આરામ કરવા ક્યાંક બેસી શકાય. પર્વતારોહણમાં ભૂલા પડી ગયા હોઈએ તો વિશ્રામ કરવા કોક શિલા પર બેસી શકાય. પણ સાગરમાં તરતા તરતા થાકી જઈએ કે ભૂલા પડી જઈએ તો ન તો ક્યાંય આરામ કરી શકાય કે ન તો ક્યાંય અન્યત્ર ફંટાઈ જવાય. દીવાદાંડીની વાત સાંભળી શકે એવા સક્ષમ કાન જો આપણી પાસે હોય તો દીવાદાંડી આપણને બે વાત કરી રહી છે. એક તો આ કે આ આખો સંસાર સાગર તુલ્ય છે, તું જો એનો પાર પામી જવા માંગે છે તો તારી આંખ સમક્ષ તારે સતત પરમાત્માના વચનો રાખવાના છે. એનો આધાર જ જો તું તરતો રહ્યો તો તારી મુક્તિએ પહોંચવાનું નક્કી, અને એમાં તું જો થાક ખાઈ ગયો તો સંસારના આ સાગરમાં તારું ડૂબી જવાનું નિશ્ચિત. બીજી વાત આ કે આ સંસાર સાગરમાં કોઈ ગુમરા વ્યક્તિ તારા સંપર્કમાં આવે તો તારે એના માટે દીવાદાંડી બન્યા રહેવાનું છે, પથ્થરની શિલા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.